કાશ્મીરમાંથી પકડાયેલા કિરણ પટેલ સામે ઈડી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. 2019માં કિરણ પટેલ વિરુદ્ધ રાવપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી. અમદાવાદના જૈન ડેકોરેટ્સ એન્ડ કેટરર્સના માલિકે ફરિયાદ નોંધાવી હતી. ઈડીના આસિસ્ટન્ટ ડિરેક્ટરે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી કિરણ પટેલે ડેકોરેટર્સને 1 કરોડનો ચૂનો લગાવ્યો હતો. આ કેસમાં રાવપુરા પોલીસે કિરણ પટેલની ધરપકડ પણ કરી હતી. સંવાદદાતા માનુ ચાવડા છે ફોન લાઇન પર. માનુ, કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી, હવે આ સમગ્ર જે મામલો કિરણ પટેલને લઈને ઠગાઈનો સામે આવી રહ્યો છે, ઈડી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કાશ્મીરમાંથી પકડાયેલ કિરણ પટેલ સામે ઈડીએ તપાસ શરૂ કરી છે. 2019માં કિરણ પટેલે વડોદરાના ધારાસભ્યને સાથે રાખી અને નવલખી મેદાનમાં ગરબાનું આયોજન કર્યું. આ ગરબા પત્યા પછી અમદાવાદના જૈન કેટરર્સ એન્ડ કેટરર્સના માલિકને ફરિયાદ નોંધાવી હતી. કેટરર્સના માલિકને 1 કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવવાની બાકી હતી, એ ચૂકવી નહોતી કિરણ પટેલે, અને એના કારણે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. જે તે વખતે રાવપુરા પોલીસે કિરણ પટેલની ધરપકડ પણ કરી હતી, પરંતુ આ જ મામલાની અંદર ઈડી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઈડીના આસિસ્ટન્ટ ડાયરેક્ટરે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી જે તે સમયે કોણ કોણ લોકો આયોજનમાં હતા એ તમામ વિગતો પણ મેળવી છે, અને ઈડી દ્વારા આ મામલે વડોદરામાં જે કાર્યક્રમ યોજ્યો હતો અને એના જે ખર્ચા અને એની આવકને લઈને ઈડી અત્યારે તપાસ શરૂ કરી છે. એટલે કિરણ પટેલને વધુ એક તપાસમાં એને સામેલ કરવામાં આવ્યો છે અને ઈડી દ્વારા આ તપાસ શરૂ કરવામાં આવી છે. જી, ધન્યવાદ માનુ. અને સમાચાર